આગળ વાત કરીએ અમદાવાદના ભીમપુરાની. અમદાવાદના ભીમપુરા ખાતે ધગધગતી ગરમીમાં લોકોને રાહત પહોંચાડતું છાસ વિતરણ કેન્દ્ર. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બપોરે રસ્તાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે, પરંતુ રોજનું પેટ્યું રળી કમાતો વર્ગ તેના કાર્યમાં ધગધગતી ગરમીમાં પણ કાર્ય કરતો રહેતો હોય છે. એ પછી રિક્ષાવાળા હોય, લારીવાળા હોય કે ફેરિયાઓ કે અન્ય, આવા સંજોગોમાં આંદોલનના નવા વાડજમાં ભીમજીપુરાના સત્યમ શોપિંગ સેન્ટર બહાર દર ગુરુવારે ચાલતું છાસ કેન્દ્ર જાણે રાહત આપતું સ્થળ બની જાય છે. છેલ્લા 5 ગુરુવારથી આ છાસ કેન્દ્ર ખાતે ઠંડી મફત છાસ વિતરણનું કાર્ય ચાલી રહ્યું છે અને રસ્તેથી પસાર થતા તમામ વર્ગના લોકો આ ભર ગરમીમાં અસહ્ય તાપથી બચવા લાભ લેતા એક રાહતનો શ્વાસ લેતા નજરે પડે છે. આ સેન્ટરના વ્યાપારી મિત્રો સાથે મળી આ છાસ કેન્દ્ર અને છાસ વિતરણનું ઉત્તમ કાર્યમાં સાથે જોડાય છે. 6 ગુરુવારે પણ આ જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા વ્યાપારી પમ્મીભાઈના જણાવ્યા મુજબ દર ગુરુવારે આશરે 1000 લીટર છાસનું વિતરણ થાય છે અને અત્યાર સુધી 6000 લીટર સુધી વિતરણ કરી ચૂક્યા છે અને આવનાર દિવસોમાં જ્યાં સુધી ગરમીથી પૂર્ણ રાહત નહીં મળે ત્યાં સુધી આ વિતરણ કાર્ય ચાલુ રહેશે અને આ છાસ વિતરણ કેન્દ્ર લોકોને ગરમીમાં રાહત આપવા કટિબંધ રહેશે. લાભ લેનાર લોકો પણ આ આગ ઝરતી ગરમીમાં છાસને પી એક રાહતના શ્વાસ સાથે હૃદયપૂર્ણ આશીર્વાદ આપતા પોતાના કાર્યમાં આગળ વધતા જાય છે. કિંજલ સિકારી, ZS TV, અમદાવાદ.